વલસાડમાં વધતા જતા કોરોનામાં કેસ વચ્ચે પાલિકાની બેદરકારી આવી સામે. કન્ટેઇનમેન્ટ એરિયાને સંપૂર્ણપણે સીલ કરવાને બદલે અધૂરો સીલ કરી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ આ બાબતે શાસક પક્ષ બોલવા તૈયાર નથી તો સ્થાનિક લોકો તેમજ વિપક્ષ પણ પાલિકાની કામગીરી પર આક્ષેપ કરી રહી છે. બીજી તરફ વાપીમાં ચલા અને ગોદાલનગરમાં જે પ્રકારે સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યું છે એ જોતા વલસાડમાં માત્ર એક તરફ પત્રામારી જાણે પાલિકાએ ભાર ઉતાર્યો હોય તેમ કામગીરી કરી છોડી મૂકે છે. ત્યારે એક જ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં બે કેસ હોવા છતાં અહીં માત્ર એક જ રસ્તો તે પણ એક સાઈડે બંધ કરીને કન્ટેઇનમેન્ટ ઝોનના લીરે લીરા ઉડાડતી વલસાડ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. સમજી શકે છે કેમ કે કન્ટેનમેન્ટ ઝોન તો બધી બાજુ જ્યારે વાપીમાં જે ચલા વિસ્તાર છે અને જે ગોદાલનગર છે તે સંપૂર્ણપણે પટરાથી બંધ કરવામાં આવ્યું છે. જ્યારે આપણે આ સાઈડ જોઈએ તો એક જ સાઈડ પટરાથી બંધ કરવામાં આવી છે, બાકીની ત્રણે ત્રણ દિશા ખુલ્લી છે. એટલે એનો મતલબ આ પાલિકાની બહુ મોટી બેદરકારી છે ને પાલિકા આમાં નિષ્ફળ છે ટોટલી. અને વલસાડ શહેરની વાત કરીએ તો ત્રણ થયા છે ને ત્રણમાંથી બે આપણે જ્યાં ઊભા છે ત્યાં જ સામે એક બિલ્ડિંગમાં બે કેસ થયા છે. હવે આપણે જોઈએ તો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જોઈએ તો જે અમુક એરિયા એ લોકો સીલ કરવામાં આવે છે જ્યાં કેસ થાય છે, જેમ કે આપણે જોયું છે વાપીમાં ગોડાલનગર ચલામાં જે સંપૂર્ણપણે એકદમ સીલ કરવામાં આવ્યું છે પતરા વડે, ત્યાં ખાલી બાઇક જ જઈ શકે છે અને એક જ કાર જઈ શકે. ત્યારે આપણે અહીંયા જોઈ તો એક જ સાઈડે પતરાથી સીલ કર્યું છે, બીજી બાજુ ખાલી છે ને એ જે રસ્તો જે ખાલી છે તે સામેથી પાછા બીજા બે રસ્તા થાય છે એ પણ સંપૂર્ણ ખાલી છે. એટલે આ એક બહુ બેદરકારી કહેવાય નગરપાલિકા શાસક પક્ષ જે હોય તે. અને હજુ તો મારે એ કેવું છે કે આ બે કેસ થયા છે એ પણ એક જ બિલ્ડિંગમાં, આગળ જતા થઈ શકે તો શું પ્રશાસક હજુ 20 કેસની રાહ જોઈ રહી છે.